स्टूडेंट्स आज आपणे लेसन नंबर 6 માં શીખવાનું છે હોમ્સ ઓફ એનિમલ્સ આપણે લેસન નંબર 5 માં શીખી ગયા એક હોમ જે માણસને રહેવા માટે ઘરની જરૂર પડે છે એમ પ્રાણીઓને પણ ઘરની જરૂર પડે છે હવે આજે એનિમલ્સના જે હોમ એટલે કે ઘર છે તે કોઈ પ્રાણી પોતાની જાતે બનાવે છે અને કોઈ પ્રાણી માટે આપણે માણસો બનાવી લઈએ છીએ તો આ હોમ્સ ઓફ એનિમલ્સ એટલે કે પ્રાણીઓના રહેઠાણ તેના ઘરના નામ પણ અલગ અલગ હોય છે તો આપણે આ લેસનમાં હોમ્સ ઓફ એનિમલ્સ આપણે પ્રાણીઓના ઘરના નામ શીખવાના છે સૌથી પહેલું પ્રાણી છે કાવ કાવ એટલે કે ગાય હવે ગાય તો આપણા માટે ઉપયોગી પ્રાણી છે તો એના માટેનું ઘર તો ભણસુઈ બનાવી દેવું પડે ને તો ગાયનું ઘર છે એને કહેવાશે કાવ શેડ એટલે કે ગમાણ જેમાં ઘણી બધી ગાયો છે તેને બાંધીને રાખવામાં આવે છે ત્યારબાદ આવશે ડોગ ડોગ એટલે કે કૂતરો તે પણ આપણા મનુષ્યને ઉપયોગી પ્રાણી છે કૂતરો આપણા ઘરની ચોકી કરે છે ને તો પછી એના માટે પણ એક નાનું ઘર બનાવી દેવું પડે હવે તો કૂતરા માટે રેડીમેડ નાના ડોગ હાઉસ બનાવેલા હોય છે તો તેને કહેવાશે કેનલ એટલે કે ડોગનું ઘર કેનલ એટલે કે કોટડી ત્યારબાદ આ છે સ્પાઈડર સ્પાઈડર એટલે શું તો કે કરોળિયો તમે જોવો છો ને સ્પાઈડરમેનનું પિક્ચર જેમાં તમે વ્યક્તિ ઉડી શકે છે તો આ જે સ્પાઈડર એટલે કે કરોળિયો છે તે પોતાનું ઘર જાતે બનાવે છે તો તેના ઘરને કહેવાશે વેબ વેબ એટલે કે જાળું કરોળિયો પોતાનું જાળું જાતે બનાવે છે તેમાં કોઈ માખી કે મચ્છર આવે અને તેમાં ફસાઈ જાય એટલે કરોળિયો તેને ખાઈ જાય છે ત્યારબાદનું પ્રાણી છે લાયન લાયન એટલે કે સિંહ સિંહ ક્યારે તો કે ગુફામાં ગુફાને કહેશું આપણે ડેન હવે આ ગુફા છે તે પથ્થરની અંદર જગ્યા હોય તો તેને કહેવાશે ગુફા તો સિંહ છે તેની અંદર રહે છે ત્યારબાદ આવશે પિગ પિગ એટલે કે ડુક્કર ડુક્કરનું ઘર આવશે સ્ટાય સ્ટાય એટલે કે વાડો નાનકડા વાડા જેવું બનાવે અને તેમાં ડુક્કરોને રાખવામાં આવે છે તો પિગનું ઘર થશે સ્ટાય ત્યારબાદ આવશે હોર્સ આ પણ માણસોનો ઉપયોગી પ્રાણી છે તો તેના માટે પણ રહેવા માટે ઘર માણસોએ બનાવી દેવું પડે તો હોર્સ ક્યારે સ્ટેબલ સ્ટેબલ એટલે કે તબેલો તેની અંદર ઘણા બધા હોર્સને લાઇનબંધ બાંધવામાં આવે છે ત્યાં એને ખાવા પીવા માટે ઘાસ આપવામાં આવે છે ત્યારબાદ તબેલામાં હોર્સને દોડાવવા માટેની જગ્યા પણ હોય છે ત્યારબાદ આવશે બર્ડ બર્ડ એટલે કે પક્ષી હવે તમે પક્ષીનું ઘર તો ખબર જ છે માળો માળાને કહેશું નેસ્ટ હવે પક્ષીઓ માટેનું ઘર છે તે પક્ષીઓ પોતાની જાતે જ બનાવે છે કોઈ ઊંચા વૃક્ષ ઉપર સાકીકડા પાંદડા અને તણકલા ગોતી તે પોતાનો ગોળ આકારનો છીછરો માળો બનાવે છે જેથી કોઈ બિલાડી જેવા પ્રાણીઓ તેના ઈંડા ખાઈ જાય નહીં ત્યારબાદ આવશે રેટ રેટ એટલે કે ઉંદર ઉંદરભાઈનું ઘર શું છે હોલ એટલે કે દર હવે ઉંદરભાઈ છે તે પોતાનું ઘર પોતાની જાતે બનાવે છે કોઈ જમીન હોય તેને ખોદરી ખોદરી અને તેમાં દર બનાવે કોઈ મકાન હોય હવાવરું તેમાં પણ ખોદરીને દર બનાવે છે ઉંદરભાઈ રહેશે શેમાં દરમાં એટલે રેટનું ઘર થશે હોલ ત્યારબાદ છે રેબિટ રેબિટ એટલે કે સસલું સસલું પણ કે બોરો બોરો એટલે કે મકોલ જંગલમાં જ્યાં પોચી જગ્યા હોય ત્યાં રેબિટ જે છે તે પોતાના પગ વડે જમીન ખોદી ખોદી નાનકડી બફલ જેવું બનાવે છે જેમાં તે સુરક્ષિત રહી શકે સસલાભાઈ તો નીકળ ગયા ને એટલે તે બફલની અંદર જરા અવાજ થાય એટલે કે સંતાઈ જાય છે એટલે રેબિટનું ઘર થશે બોરો ત્યારબાદ આવ્યા આપણા મરઘી બેન એટલે કે હેન હેનનું ઘર હશે પેન હવે તમને એમ થશે પેન એટલે લખવાની પેન ના પણ ઘણા લોકો મરઘી પાળતા હોય તો એના માટે ચોરસ લોખંડની જાળીવાળું ઘર બનાવીને રાખે છે તેમાં તેઓ મરઘીને રાખે છે
तो एने कहेवाय पेट। तो आ હતા વિદ્યાર્થીઓ હોમ્સ ઓફ એનિમલ। હવે આપણે સફેપોથીમાં ચિત્ર દ્વારા તેના વાક્ય સમજશું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એનિમલ્સ અને તેના ઘરના નામ શીખવાના છે। ઘરને કહેવાય હાઉસ। તો આપણે આ ચાર્ટ દ્વારા તેને આપણે સમજી લઈએ। પહેલું ચિત્ર છે લાયનનું। લાયન એટલે કે સિંહ। તે ક્યાં રહે? તો કે ગુફાની અંદર। તો ગુફાને આપણે અંગ્રેજીમાં કહેશું ડેન, DEN। ત્યારબાદનું ચિત્ર છે આપણા મરઘીબેનનું। જુઓ મરઘીબેનનું ઘર કેવું સરસ દેખાય છે, તો એને કહેવાય કોપ, COOP। તે ઉપરાંત બીજું એક પણ નામ છે, તેને કહેશું પેન, PEN। બાજુનું ચિત્ર એક રેબિટ એટલે કે સસલાભાઈનું દેખાય છે, તો સસલાભાઈ ક્યાં રહે? તો કે બખોલની અંદર। તો રેબિટ રહેશે બોરોમાં, BURROW, બોરો। ત્યારબાદનું ચિત્રમાં તમે જોઈ શકો છો કે બે પક્ષીઓ છે। પક્ષીઓને આપણે કહેશું બર્ડ। બર્ડ ક્યાં રહે? તો કે નેસ્ટમાં, NEST। તેની નીચેનું ચિત્ર છે એક ગમાણનું। ગમાણમાં કોણ રહે? તો કે ગાય। ગાયને આપણે કહેશું કાવ, એનું ઘર છે બાર્ન, અને બીજું નામ કહેવાશે કાવશેડ। તેની બાજુનું ચિત્ર છે એક કૂતરાભાઈ બેઠા છે। કૂતરાભાઈનું ઘર કોટડી, તો એને કહેવાય કેનલ। ડોગનું ઘર કહેવાય શું? કેનલ, KENEL। ત્યારબાદ નીચેનું ચિત્ર જુઓ કોણ છે? આ તો કરોળિયાભાઈ છે, એટલે કે સ્પાઈડર। તમે સ્પાઈડરમેનનું પિક્ચર જોયું છે ને, એમાં તમે જોવો છો કે કેવું જાળું બનાવે છે, તો કરોળિયાનું ઘર છે જાળું, તેને આપણે કહેશું વેબ, WEB। ત્યારબાદનું ચિત્રમાં છે ઘોડાભાઈ। તો ઘોડો ક્યાં રહે? તબેલામાં। તબેલાને કહેશું આપણે સ્ટેબલ, STABLE। ત્યારબાદ છે આપણા રંગબેરંગી માછલીબેન। માછલીનું ઘર તો પાણી હોય, તો માછલી રહે વોટર એટલે કે પાણીમાં, તો ફિશનું ઘર છે વોટર, WATER। વિદ્યાર્થી મિત્રો, આટલા ચિત્ર દ્વારા આપણે પ્રાણીઓના ઘરના નામ શીખી ગયા છે। આપણી સાથે પોથીમાં થોડાક બીજા આપેલા છે, તે હવે આપણે સમજી લેશું। સ્ટુડન્ટ્સ, હવે આપણે હોમ્સ ઓફ એનિમલ્સમાં પ્રાણીઓના ઘરના નામ આપણે શીખવાના છે। તો આપણને નીચે ચિત્ર આપેલું છે, સાથે આપણે તેના પ્રાણીનું પણ આપેલું છે અને ઘર પણ છે, તો તે આપણે જોશું। પહેલા ચિત્રમાં ગાય છે, તો ગાય ક્યાં રહે? ગમાણમાં। તો ગમાણને કહેવાશે કાવશેડ, એ કાઉસ લિવ્સ ઇન એ કાવશેડ। ત્યારબાદના ચિત્રમાં તમે જોઈ શકો છો કે ઘોડો છે, તો ઘોડો રે તબેલામાં, તો એ હોર્સ લિવ્સ ઇન એ સ્ટેબલ। ત્યારબાદનું ચિત્ર છે કૂતરાનું, બાજુમાં નાનકડી કોટડી છે, એ ડોગ લિવ્સ ઇન એ કેનલ। ત્યારબાદનું ચિત્ર છે પક્ષીનું, પક્ષી રે માળામાં, એ બર્ડ લિવ્સ ઇન એ નેસ્ટ। નીચેનું ચિત્ર છે કરોળિયાભાઈ, કરોળિયાભાઈ તો જાળામાં રે, એ સ્પાઈડર લિવ્સ ઇન એ વેબ। ત્યારબાદના ચિત્રમાં છે ઉંદરમામા, તો ઉંદરમામા તો દરમાં રહે, એ રેટ લિવ્સ ઇન એ હોલ, હોલ એટલે કે દર। ત્યારબાદમાં ચિત્ર છે સિંહ, સિંહ રે ગુફામાં, એ લાયન લિવ્સ ઇન એ ડેન। તો ત્યારબાદ છે સસલાભાઈ, સસલાભાઈ રે બખોલમાં, એ રેબિટ લિવ્સ ઇન એ બોરો। પછી છે પિક એટલે કે ડુક્કર, એ પિક લિવ્સ ઇન એ સ્ટાય, અને બાજુમાં છે એ હેન લિવ્સ ઇન એ પેન, એટલે મરઘીઓનું ઘર। હવે આપણને અહીંયા થોડાક પ્રાણીઓના ઘરના નામ આપણે લખવાના છે। તો લાયનની સામે આપણે લખશું ડેન, કાઉની સામે આપણે લખશું કાવશેડ, હોર્સની સામે લખશું આપણે સ્ટેબલ,
પિગ ની સામે લખશું સ્ટાય, ડોગ ની સામે લખશું કેનલ, રેટ ની સામે લખશું હોલ, રેબિટ ની સામે લખશું બોરો, હેન ની સામે લખશું પેન, બર્ડ ની સામે લખશું નેસ્ટ અને સ્પાઈડર ની સામે લખશું વેબ. તો આ બધા આપણે પછી હોમવર્કની બુકમાં લખ